લોકડાઉન બાદ બેરોજગારીથી અનેક લોકોની કમર તૂટી ગઈ છે. હાલ અનલોકમાં અનેક બજારો અને વેપાર ધંધા શરૂ થઈ ગયા છે, પરંતુ મોટા મોટા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સેવા આપતા ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટરર્સ અને ડેકોરેટ સાથે સંકળાયેલા લોકોના વેપાર ધંધા હજુ સુધી ચાલુ થઈ શક્યા નથી, જેના કારણે તેમની હાલત ખૂબ જ કફોડી બની છે. જે માટે તેમણે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. વલસાડ કલેક્ટરને રજૂઆત કરવા આમ તમામ લોકોએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગોમાં 200 લોકોની હાજરી સંખ્યા ઘટાડીને 100 કરી નાખી છે, તેમજ લગ્ન પ્રસંગે ડિસ્કો કે વરઘોડાની પણ પરવાનગી આપતા નથી, જેને કારણે તેમના સંપૂર્ણ વ્યવસાયને ખૂબ જ માઠી અસર પહોંચી છે. તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તેમના વ્યવસાયને થોડી રાહત મળે એ મુજબની છૂટછાટ આપવા તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે. લોકડાઉન ભલે ઉઠી ગયું, પરંતુ તેમની પરિસ્થિતિ લોકડાઉન જેવી જ છે, ત્યારે તેમનું જીવન આગળ ચાલે તે માટે તેમણે કલેક્ટર આર આર રાવલને રજૂઆત કરી છે. આની માંગ સાથે આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ફરીથી એકવાર મંડપ ડેકોરેટર્સને લગતા ધંધાને બહુ મોટો ફટકો પડ્યો છે, જે ગઈકાલે સાંજે જાહેરનામું બહાર પડ્યું ગુજરાત સરકાર તરફથી કે 100 માણસ, ફક્ત 100 માણસ લગ્ન પ્રસંગમાં આવી શકશે. જે અગાઉના જાહેરનામા પ્રમાણે અમે દરેક પ્રસંગનું બુકિંગ કરેલ, કામ ચાલુ કરી દીધેલ, 200 માણસની ગાઈડલાઇનના હિસાબે એ રીતની વ્યવસ્થા કરેલ, અને અચાનક જ આ 100 માણસનું જાહેરનામું બહાર નવેસરથી આવતા મંડપ ડેકોરેટર્સ, કેટરિંગ, સાઉન્ડ સિસ્ટમ, ડીજે, દરેક વ્યક્તિ વેપારીને બહુ મોટું નુકસાન આજે થયું છે. તે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવેલા અને આવેદન આપેલ છે. અગાઉની જાહેરનામું જે પણ કંઈ હતું, જે રીતે ગુજરાત સરકારે ગાઈડલાઇન આપી હતી, તેનું ટોટલ અમારા તરફથી પાલન બી કરેલ હતું, પણ હવે અમે નુકસાન અને તરત તદ્દન પડી ભાંગેલ છે. આગામી દિવસોમાં જો આપની માંગ લેવામાં નહીં આવે તો આપના દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? અગાની ગાઈડ અગર હવે જે કંઈ અગાડી જાહેરનામું તમારું એમનું અમારું માંગ સ્વીકારવામાં નહીં આવે તો અગાડી મોટા પાયે આંદોલન કરવાની ચીમકી અમે આપેલ છે.